નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. પહેલામાં પહેલું તો તમામ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ. 2024નું જે વર્ષ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારી મનની જે પણ ઈચ્છાઓ છે, તમારું જે પણ લક્ષ્ય છે, તેને તમે પૂરું કરો તેવા મારા તરફથી તમને આશીર્વાદ છે. આજના વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર આપણે 1 જાન્યુઆરી 2024ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે, આ પ્રશ્નોની વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવવાની છે. અને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે, આપણી ગોરિલા ટેકનિક. કઈ ટેકનિક ભાઈ? તો આપણી ગોરિલા ટેકનિક, કે જે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, આ ટેકનિકનો જો તમે ઉપયોગ કરો છો તો પરીક્ષાની અંદર તમારો કોઈ પણ માર્ક જશે નહીં. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના આપણે પ્રશ્નની, બરાબર 1 જાન્યુઆરી 2024ના જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા શરૂ કરવામાં આવેલી છે. બરાબર, ભારત દેશની પ્રથમ પર્યટન સબમરીન સુવિધા શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતની અંદર જે દ્વારિકા છે, બરાબર, આ દ્વારિકાની અંદર આ પ્રથમ શું કહેવાય, તો ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા શરૂ કરવામાં આવેલી છે. હવે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે ગુજરાત, બરાબર, આ છે પર્યટન સબમરીન. તો ગુજરાતના દ્વારિકામાં ભારત દેશની પ્રથમ સબમરીન ટુરિસ્ટ ફેસિલિટી શરૂ કરવામાં આવેલી છે. આ સબમરીનનું વજન તો ભાઈ કેટલું છે, તો 30 ટન વજન છે. કેટલું છે? 30 ટન વજન છે. કેટલું વિદ્યાર્થી મિત્રો? તો 30 ટન વજન, અને તેની અંદર 30 યાત્રીઓ સફર કરી શકશે. હવે દરિયાની અંદર જે દ્વારિકાની અંદર ભગવાનની જે દ્વારિકા અંદર વિદ્યાર્થી મિત્રો દરિયાની અંદર સમાયેલી છે, તો આ દ્વારિકા જે નગરી છે તેના પણ દર્શન કરાવવામાં આવશે. તો આ એક સબમરીન શરૂ કરવામાં આવેલી છે કે ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા કઈ જગ્યાએ શરૂ થઈ, આ પ્રશ્ન છે આપણો, ને જવાબ છે ગુજરાતના દ્વારિકાની અંદર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એના રિલેટેડ જુઓ કે ભારત દેશની પ્રથમ પરમાણુ સબમરીનનું નામ જણાવો. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાશે કે ભારતની પ્રથમ, હું તમને એમ પૂછી લઉં કે ભાઈ ભારતની પ્રથમ પરમાણુ સબમરીનનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે આઈએનએસ અરિહંત. શું નામ છે? આઈએનએસ અરિહંત, આ તેનું નામ છે. બરાબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન તમને એમ પૂછી લઉં કે ભારત દેશની પ્રથમ સબમરીન ક્યારે અને કઈ સાલમાં સામેલ કરવામાં આવી હતી? પ્રથમ સબમરીન ક્યારે અને કઈ સાલની અંદર સામેલ કરવામાં આવી હતી? ભાઈ તેનું નામ હતું આઈએનએસ કલવરી. બરાબર, તેનું નામ હતું વિદ્યાર્થી મિત્રો આઈએનએસ કલવરી. શું નામ હતું? તો આઈએનએસ કલવરી તેનું નામ હતું. હવે કઈ સાલની અંદર ભાઈ સામેલ કરવામાં આવી હતી? તો 8 ડિસેમ્બર 1967. બરાબર, 8 ડિસેમ્બર 1967 ની અંદર આ સબમરીન ને સામેલ કરવામાં આવી હતી. ક્યારે? તો ભાઈ 8 ડિસેમ્બર 1967. હવે છે કે ભારત દેશમાં પ્રોજેક્ટ 75 અંતર્ગત 6 સબમરીન કઈ બનાવવામાં આવી? બરાબર, ભારત દેશનો જે પ્રોજેક્ટ 75 છે આ અંતર્ગત 6 સબમરીન બનાવવામાં આવેલી છે. પણ કઈ સબમરીન બનાવવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં પહેલું તો આપણે આ કલવરીના નામ ઉપરથી એક નામ રાખવામાં આવેલું છે, કલવરી. બરોબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી છે વિદ્યાર્થી મિત્રો ખંડેરી. બરોબર, બીજી છે ખંડેરી. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કરંજ. શું નામ છે? કરંજ છે ભાઈ. ત્યાર પછી છે વેલા. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો વાગીર. અને લાસ્ટમાં છે વાઘસીર. બરોબર, તો આ પ્રોજેક્ટ 75 યાદ રાખજો, કોઈ પણ પરીક્ષાની અંદર પૂછી શકે છે કે ભાઈ વાઘસીર શું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ 75 અંતર્ગત 6 સબમરીન બનાવવામાં આવેલ છે, જે છે વાઘસીર. તો આની અંદરથી કોઈ પણ એક પ્રશ્ન બની શકે છે. અહીંયા આગળ છે કે ભારત દેશની પ્રથમ એન્ટી સબમરીન શિપ કઈ છે? ભાઈ એન્ટી સબમરીન, તો વિદ્યાર્થી મિત્રો તેનો રાઈટ આન્સર છે આઈએનએસ અર્નલા. કઈ છે ભાઈ? તો આઈએનએસ અર્નલા. ક્લિયર છે આટલો મુદ્દો? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ પૂછી લે કે પ્રોજેક્ટ 75B શું છે? બરોબર, અહીંયા એમ પૂછી લે કે ભાઈ આ પ્રોજેક્ટ, વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ 75 છે. બરોબર, પણ પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો 15B પૂછી લે તમને, ભાઈ 15B શું છે? બરોબર, 15B શું છે? આવું પરીક્ષાની અંદર પૂછી લે તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો?
એના દ્વારા શું, એના દ્વારા વિદ્યાર્થી મિત્રો ત્રણ જહાજ બનાવવામાં આવ્યા હતા. એનું નામ છે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ 15B અંતર્ગત ચાર જહાજ બનાવવામાં આવ્યા હતા. કેટલા? તો ભાઈ ચાર જહાજ બનાવવામાં આવ્યા. એક તો છે વિદ્યાર્થી મિત્રો પહેલામાં પહેલું અહીંયા વિશાખાપટ્ટનમ, બરોબર, પહેલામાં પહેલું છે વિશાખાપટ્ટનમ. બીજું છે વિદ્યાર્થી મિત્રો આઈએનએસ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ, બરોબર, આઈએનએસ મોર મુગાવો છે. કયું છે ભાઈ? તો આઈએનએસ મોર મુગાવો, મોર મુગાવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આઈએનએસ ઇમ્ફાલ, બરોબર, આઈએનએસ ઇમ્ફાલ ને હમણાં જ સામેલ કરવામાં આવ્યું છે ભારતીય નેવીની અંદર. અને લાસ્ટમાં છે આઈએનએસ સુરત, બરોબર, આઈએનએસ સુરત હજુ બનીને તૈયાર નથી થયું, તે લોન્ચ થયું નથી. તો પ્રોજેક્ટ 15B શું છે? તો પ્રોજેક્ટ 15B અંતર્ગત ચાર વિદ્યાર્થી મિત્રો આપણા જહાજ બનાવવામાં આવ્યા. એક છે આઈએનએસ વિશાખાપટ્ટનમ ઇન્ડિયન નેવલ શિપ, બરોબર, આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ મોરમુગાવ અને આઈએનએસ ઇમ્ફાલ. ને લાસ્ટમાં છે આપણું આઈએનએસ સુરત, પણ આઈએનએસ સુરત સુરતને હજુ સામેલ કરવામાં આવ્યું નથી. આઈએનએસ જે ઇમ્ફાલ છે તે હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશની નેવીમાં સામેલ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો આ છે બ્રહ્મોસ મિસાઇલથી લેસ હશે, આ મુદ્દો બોલવાનો નથી, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આઈએનએસ બીજો એક પ્રોજેક્ટ છે અહીંયા, આ 15B શબ્દ છે, બરોબર. તમને એમ પૂછી લે કે ભાઈ પ્રોજેક્ટ 15A શું છે, બરોબર, પ્રોજેક્ટ 15A શું છે, બરોબર, આ એ શું છે, પ્રોજેક્ટ 15A શું છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ જહાજ બનાવવામાં આવ્યા. આઈએનએસ કલકત્તા, આઈએનએસ કોચી, બરોબર, અહીંયા લખી દઉં છું કઈ જગ્યાએ લખું, અહીંયા લખું છું, બરોબર, આઈએનએસ વિદ્યાર્થી મિત્રો કલકત્તા. કયું? તો ભાઈ આઈએનએસ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ કલકત્તા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઈએનએસ કોચી, અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો કયું છે? આઈએનએસ કોચી, ને લાસ્ટમાં છે આઈએનએસ ચેન્નઈ, બરોબર, આઈએનએસ ચેન્નઈ. સરસ મજાનું એક રિવિઝન કરી લઈએ આપણો પ્રશ્ન પરીક્ષાની અંદર જાય નહીં. ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા કઈ જગ્યાએ શરૂ થવામાં આવી? વિદ્યાર્થી મિત્રો આ ટાઇટેનિક જહાજ જે ડૂબ્યું હતું, તમને ખબર હોય ટાઇટેનિક જહાજ જે ડૂબ્યું હતું તેને જોવા માટે વિદ્યાર્થી મિત્રો વિદેશીઓ ગયા હતા. એ પણ પરીક્ષામાં પૂછી લે કે ભાઈ એ જહાજ સબમરીન નું નામ શું હતું? તેનું નામ હતું ટાઇટન. શું નામ હતું? ટાઇટન, બરોબર. એટલે આ ડર છે પ્રજાની અંદર. આ સબમરીન શરૂ કરવામાં આવેલી છે પણ પ્રજાની અંદર એક ડર છે, બરોબર, પાણીની અંદર જવું. એટલે ભાઈ પાણીની અંદર વિદ્યાર્થી મિત્રો જેમ ઊંડાણ ઉપર જઈએ એટલું પ્રેશર વધારે હોય, બરોબર, એટલે ડર હોય. તો આ સબમરીન શરૂ કરવામાં આવશે ભાઈ ગુજરાતના દ્વારિકાની અંદર. શ્રી કૃષ્ણભાઈ રાજા રણછોડની જે નગરી ડૂબાયેલી છે તેના દર્શન કરાવવામાં આવશે. ભારત દેશની પ્રથમ પરમાણુ સબમરીનનું નામ જણાવો, આઈએનએસ અરિહંત. ભારતની પ્રથમ સબમરીન ક્યારે અને કઈ સાલમાં સામેલ થઈ? તો આઈએનએસ કલવરી 8 ડિસેમ્બર 1967 માં સામેલ થઈ. ભારત દેશમાં પ્રોજેક્ટ 75 અંતર્ગત ભાઈ 6 સબમરીન બનાવવામાં આવી. એક તો છે કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાક્સીર. ભારત દેશની પ્રથમ એન્ટી સબમરીન શિપનું નામ જણાવો, તો આઈએનએસ અર્નાલા. પ્રોજેક્ટ 15B શું છે? તો તે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ મોરમુગાવ, આઈએનએસ ઇમ્ફાલ અને આઈએનએસ સુરત, ચાર જહાજ, બરોબર. પ્રોજેક્ટ 15A શું છે? તો આઈએનએસ કલકત્તા, આઈએનએસ કોચી અને આઈએનએસ ચેન્નઈ. તાબડતોબ રિવિઝન, બરોબર. પ્રશ્ન સબમરીન નો બને, કદાચ જહાજ નો પ્રશ્ન બને. ભારતનું પ્રથમ, વિદ્યાર્થી મિત્રો ભારતનું પ્રથમ આપણું જહાજ કયું છે? સ્વદેશી. વિદ્યાર્થી મિત્રો વિમાન વાહક જહાજ પૂછી લે, વિમાન વાહક, તો તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો આઈએનએસ વિક્રાંત. શું નામ છે? તેનું નામ છે આઈએનએસ વિક્રાંત. આ મુદ્દો પણ નોંધ કરી લેજો, બરોબર, આ મુદ્દો પણ આપણે નોંધ કરી લઈએ. તો આ પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સનો. જોઈએ આગળ. સેકન્ડ નો પ્રશ્ન છે કે કયા દેશે ભાઈ બ્રિક્સ જે સમૂહ છે તેમાં જોડાવાની ના પાડી? પેલા તો આ બ્રિક્સ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. હવે આ વિદ્યાર્થી મિત્રો 2001 ની અંદર તેની સ્થાપના થઈ ત્યારે BRI અને C એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના ફક્ત હતા જ્યારે સ્થાપના થઈ ત્યારે. 2009 ની અંદર ક્યારે? તો 2009 ની અંદર તેની પ્રથમ સમિટ અથવા સંમેલન તમે કહી શકો છો ક્યાં થયું હતું? તો ભાઈ પ્રથમ સંમેલન થયું રશિયાની અંદર. અને 2010 ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઉથ આફ્રિકા તેની અંદર ઉમેરાયો, બરોબર, સાઉથ આફ્રિકા તેની અંદર ઉમેરવામાં આવ્યો અને નામ પડ્યું વિદ્યાર્થી મિત્રો BRICS એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા.
આ નામ પડ્યું. હવે અહીંયા જુઓ નવા કેટલા દેશ વિદ્યાર્થી મિત્રો ઉમેરવાના હતા, તો એક તો અર્જેન્ટિના, બરોબર, અર્જેન્ટિના પકડજો. અહીંયા આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અર્જેન્ટિના. એના નવા પ્રેસિડેન્ટ બન્યા છે ઝેવિયર માઇલી, અને તેમના દ્વારા ના પાડી દેવામાં આવેલી છે કે ભાઈ અમે બ્રિક્સ સંમેલનની અંદર સામેલ અમારે થવું નથી, સભ્ય બનવું નથી. અર્જેન્ટિના, અર્જેન્ટિના સામેલ થવાનો હતો, પ્રશ્ન બનશે. હવે કયા દેશ સામેલ થશે? તો એક તો ઇજિપ્ત, યુનાઇટેડ અરબ અમીરાત, બરોબર, અરબ અમીરાત, સાઉદી અરબ, ઈરાન, ઇથોપિયા હવે બ્રિક્સ સંમેલનની અંદર નવા સભ્ય તરીકે સામેલ થશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ સભ્ય કેટલા થશે? તો આ 5 તો છે, આ 6, આ 7, વિદ્યાર્થી મિત્રો આ 8, આ 9 અને આ 10. 11 થવાના હતા, 11મો સભ્ય કેન્સલ થયો, જેનું નામ છે અર્જેન્ટિના, બરોબર. એના રાષ્ટ્રપતિ નવા બન્યા છે પ્રેસિડેન્ટ, જેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઝેવિયર માઇલી, બરોબર. અને તેમના દ્વારા ના પાડવામાં આવી 2023ની અંદર, 2023માં બ્રિક્સનું 15મું સંમેલન, બરોબર, BRICS, બ્રિક્સનો 15મા નંબરનું સંમેલન ક્યાં થયું ભાઈ? તો સાઉથ આફ્રિકામાં થયું, બરોબર, સાઉથ આફ્રિકા. હવે આ સંમેલન થાય છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ પકડજો કે BRIC લખેલું છે. તો પહેલા વર્ષનું સ્ટાર્ટિંગ અધ્યક્ષતા કરશે વિદ્યાર્થી મિત્રો બ્રાઝિલ, ત્યાર પછી રશિયા કરશે, ત્યાર પછી ઇન્ડિયા કરશે, ત્યાર પછી ચીન કરશે, અને ત્યાર પછી સાઉથ આફ્રિકા કરશે. આ રૂટીન હોય છે આખા વર્ષનું, બરોબર, વર્ષોનું રૂટીન હોય છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બ્રાઝિલ દેશે 2024ની અધ્યક્ષતા માટે ના પાડી દીધી. કેમ કે ભાઈ અમે G20ની અધ્યક્ષતા કરીએ છીએ તો અમારા માથા ઉપર બોજ અમે સહન કરી શકીશું નહીં, આટલો બધો અમે સંભાળી નહીં શકીએ, હેન્ડલિંગ નહીં કરી શકીએ, મેનેજમેન્ટ નહીં થાય. માટે અહીંયા તેની અધ્યક્ષતા કરી રહ્યો છે 2024ની અંદર રશિયા. કોની વારી આવશે ભાઈ? તો રશિયાની વારી આવશે. અધ્યક્ષતા કોની કરવાની વારી કોની આવશે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ રશિયાની વારી આવશે. તો બ્રિક્સ વિશેની આટલી મહત્વપૂર્ણ માહિતી છે, ઇનફ છે, નોટ કરી લેજો. ચલો, ગોડ ઓફ કેઓસ એસ્ટેરોઇડ, બરોબર, એસ્ટેરોઇડ. વિદ્યાર્થી મિત્રો શબ્દને ખાસ પકડવાનો છે. ધ ગોડ ઓફ કેઓસ નું અધ્યયન કરવા કોણે મિશન લોન્ચ કર્યું? આ એક એસ્ટેરોઇડ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, એસ્ટેરોઇડ છે. 7000 વર્ષની અંદર એક વખત પૃથ્વીથી માત્ર 20000 કિલોમીટરના અંતરે હોય છે, અને તેનું અધ્યયન કરવા માટે આ મિશન લોન્ચ કર્યું છે નાસા, નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અમેરિકાની કંપની છે. તેનું મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસીની અંદર. વોશિંગ્ટન ડીસી એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હોય કે સાહેબ વોશિંગ્ટન ડીસી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો વોશિંગ્ટન તો અમેરિકાની અંદર આવેલ છે, અને ડીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, બરોબર. ચલો, નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી મોટો છે વિદ્યાર્થી મિત્રો ફોર ધ બેનિફિટ્સ ઓલ, બરોબર. તો ગોડ ઓફ કેઓસ નામનો જે આ પૃથ્વી છે, તમે અહીંયા સમજી લો કે આ પૃથ્વી છે, બરોબર, આ પૃથ્વી છે, બરોબર, આ પૃથ્વી. હવે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો 7000 વર્ષની અંદર એક વખત માત્ર 20000 કિલોમીટર દૂર હોય છે. 7 વર્ષે આ સંયોગ એક જ વખત બનતો હોય છે, ને નાસા સ્પેશિયલ તેની સ્ટડી કરવા માટે આ મિશન લોન્ચ કરી રહ્યું છે. ને વિદ્યાર્થી મિત્રો આખો મુદ્દો સમજી લઈએ, આટલે સુધી સમજ્યા? નાસા એ ગોડ ઓફ કેઓસ એસ્ટેરોઇડ નું અધ્યયન કરવા મિશન લોન્ચ કર્યું. તેને એપોફિસ એસ્ટેરોઇડ પણ કહેવામાં આવે છે. તેને પરીક્ષાની અંદર કદાચ આ પણ લખેલું હોય, એપોફિસ એસ્ટેરોઇડ. નાસા દ્વારા ઓસિરિક્સ મિશન લોન્ચ કરવામાં આવશે. નોંધ કરજો, ક્લિયર કરજો, ગોડ ઓફ કેઓસ નામનો જે એસ્ટેરોઇડ છે તેનાનું અધ્યયન કરવા માટે નાસા મિશન લોન્ચ કરી રહ્યું છે, ને ઓસિરિક્સ તે મિશનનું નામ છે. 2029માં ક્યારે ભાઈ આ બંને આ જે ઘટના છે તે ક્યારે બનવાની છે? તો 2029માં આ એસ્ટેરોઇડ પૃથ્વીથી માત્ર 20000 કિલોમીટરના અંતરેથી પસાર થવાનું છે, બરોબર. 7500 વર્ષમાં ફક્ત એક જ વખત પૃથ્વીથી આટલો નજીક આવે છે. કેટલા ભાઈ? 7500 વર્ષે, બરોબર. અહીંયા 7 વિદ્યાર્થી મિત્રો 50 કરી દેજો, 7.5. આ સ્ટડી કરવા મિશન લોન્ચ કરવામાં આવેલ છે. હવે 30 જૂનના દિવસે એસ્ટેરોઇડ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ શુદ્ર ગ્રહ, બરોબર, એસ્ટેરોઇડ દિવસ. અને માર્સ એટલે કે મંગળ, અને જ્યુપિટર એટલે કે વિદ્યાર્થી મિત્રો બૃહસ્પતિ, બરોબર, બૃહસ્પતિ ની વચ્ચે એસ્ટેરોઇડ જોવા મળે છે. ભાઈ આ સમજી લો કે આ મંગળ છે અને આ વિદ્યાર્થી મિત્રો બૃહસ્પતિ છે. તો આ બંનેની વચ્ચે, આ બંનેની વચ્ચે જે આ ચેન બને છે, આ ચેન બને છે, બરોબર, આ ચેન જે બની તે વિદ્યાર્થી મિત્રો એસ્ટેરોઇડ છે, બરોબર.
સમજી લીધો આખો મુદ્દો આટલો? તો આ પ્રશ્ન આપણો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન, હવે આ મહત્વપૂર્ણ થોડી માહિતી લઈ લઈએ બરોબર. આ સ્લાઇડની અંદર મારું મોઢું થોડું કાળું દેખાશે, પસંદ કરી લેજો. લ્યુના 25 મિશન, તો વિદ્યાર્થી મિત્રો રશિયાએ લોન્ચ કર્યું હતું લ્યુના 25 મિશન. કોનું? રશિયાનું. ઈસરો ગગનયાન 2024 બરોબર, ઈસરો ગગનયાન 2024 તમને ક્લિયર દેખાય એટલા માટે આવું છે બરોબર. ચંદ્રયાન 3 લોન્ચ 14 જુલાઈ 2023 રોકેટ LVM3 બાહુબલી અથવા ફેટ બોય બરોબર. આદિત્ય L1 ઇન્ડિયા ફર્સ્ટ સોલર મિશન બરોબર, વોઝ લોન્ચેડ 2 સપ્ટેમ્બર રોકેટ PSLV C-57 થી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુરોપિયન સ્પેસ એજન્સીનો ઇક્વિલિડ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યો હતો નિસાર નામનું. આ નિસાર શબ્દ પરીક્ષામાં UPSC માં પણ પૂછાયો અને સ્પીપાની પરીક્ષામાં પણ પૂછાયો કે ભાઈ નિસાર બરોબર, નિસાર શું છે? નિસાર તો નાસા ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર. આ જે મિશન છે વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે નિસાર, અને 2024 ની અંદર લોન્ચ થશે. વિદ્યાર્થી મિત્રો ડબલ એસ્ટેરોઇડ રેડિયેશન ટેસ્ટ ડાર્ટ મિશન કોણે લોન્ચ કર્યું? ડાર્ટ મિશન તો નાસા. આર્ટેમિસ 2 મૂન મિશન તો પણ નાસા. નાસા વિલ લોન્ચ ઇઝરાયલ ફર્સ્ટ સ્પેસ ટેલિસ્કોપ. નાસાએ ઇઝરાયલનો પ્રથમ ટેલિસ્કોપ લોન્ચ કર્યો બરોબર. તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે અલ્ટ્રાવાયોલેટ ટ્રાન્સિશન એસ્ટ્રોનોમી સેટેલાઇટ, એટલે ULTRAST બરોબર. આટલી સુધીની આ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો છે. બાકી ચીન દેશે જોંગ જીંગ 26 કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. આ કોનો છે? તો ચીન દેશનો બરોબર. સિયાન 90 સેટેલાઇટ કોનો છે? તો પણ આ છે ચીન દેશનો સિયાન બરોબર 19. આ કોનો છે? તો વિદ્યાર્થી મિત્રો આ સેટેલાઇટ પણ છે ચીન દેશનો. તો આ પણ મહત્વપૂર્ણ માહિતી છે પરીક્ષા લક્ષી. આગળના ક્વેશ્ચન તરફ જઈએ ને, આગળનો ક્વેશ્ચન છે આપણે કે ઇન્ડિયન ઓઇલ બરોબર IOL ઇન્ડિયન ઓઇલ ના નવા નિર્દેશક કોણ બન્યા? તો ઇન્ડિયન ઓઇલ ની વિદ્યાર્થી મિત્રો વાત ચાલતી હોય જ્યારે ઇન્ડિયન ઓઇલ ની જ્યારે વાત ચાલતી હોય ત્યારે રશ્મિ ગોવિલ આપણો રાઈટ આન્સર છે. શું રાઈટ આન્સર છે? તો રશ્મિ ગોવિલ. તો અહીંયા ઇમેજ ની અંદર જોઈ શકો છો કે ઇન્ડિયન ઓઇલ ભારતની મહારત્ન કંપની છે બરોબર. ભારત દેશની, ભાઈ ભારત દેશની વિદ્યાર્થી મિત્રો મહારત્ન કંપની છે અને જેના નિર્દેશક બન્યા છે રશ્મિ ગોવિલ. સ્થાપના થયેલી છે 1959 ની અંદર અને ચેરમેન કોણ છે? તો ભાઈ શ્રીકાંત માધવ વૈદ. ચેરમેન કોણ છે? તો શ્રીકાંત માધવ વૈદ. હવે વીટા દાની, અહીંયા રીટા દાની થઈ ગયું છે, વીટા કરવાનું છે વીટા. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ની ગવર્નિંગ બોડીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા છે રીટા દાની. ત્યારબાદ પ્રમોદ અગ્રવાલ, તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ બરોબર BSE ના નવા અધ્યક્ષ બન્યા છે પ્રમોદ અગ્રવાલ. મોસ્ટ IMP મુદ્દા છે, 110% નહીં પણ 1000% પરીક્ષામાં પૂછાય તેવા. ચલો 12મા નંબરના દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં થયું? 12મા નંબરનો છે બરોબર, 12મા નંબરનો છે એ પણ પાછો દિવ્ય કલા મેળો છે, તેનું આયોજન ક્યાં થયું છે? તો જવાબ આવશે સુરત બરોબર. અહીંયા લખેલું છે 12 દિવ્ય કલા મેળા 2023 હેડ ઇન સુરત ગુજરાત. તો 29 ડિસેમ્બરના દિવસે સુરત થી દિવ્ય કલા મેળાની શરૂઆત થઈ 7 જાન્યુઆરી સુધી આ મેળો ચાલશે. સુરત એરપોર્ટ ને વિદ્યાર્થી મિત્રો હાલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો. 3 પ્રશ્ન સુરત થી યાદ રાખો. આ દિવ્ય કલા મેળો 29 ડિસેમ્બર સુરતમાં આયોજિત બરોબર, 12મા નંબરનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો અને દુનિયાનું સૌથી મોટું કાર્યાલય ભવન એટલે કે કહેવામાં આવે છે બોર્સ બિલ્ડિંગ કઈ જગ્યાએ? તો સુરતની અંદર. આ 3 સુરતથી પ્રશ્ન બને છે. સુરત કઈ નદીના કાંઠે વસેલું છે? તો તાપી નદીના કિનારે વસેલું છે સુરત. બાકી સુરતથી પ્રશ્નો તો ઘણા બધા છે પણ અત્યારે મેઇન આ 3 પ્રશ્નો આપણે યાદ રાખવાના છે. ચલો આગળનો પ્રશ્ન કે CISF. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. એરપોર્ટ હોય, કંપની હોય, મોટી મોટી મહારત્ન કંપની હોય, નવરત્ન કંપની હોય, તેની સિક્યોરિટી વિદ્યાર્થી મિત્રો. તો CISF ના પ્રથમ મહિલા મહાનિર્દેશક, ભાઈ CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ.
તો અહીંયા રાઈટ આન્સર છે આપણો નીના સિંહ બન્યા છે. કોણ બન્યા છે? અહીંયા ઇમેજ ની અંદર જોઈ શકો છો. રાજસ્થાન રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે ભાઈ, નોટ કરી લેજો, પ્રશ્ન બનશે ભાઈ. રાજસ્થાન જે રાજ્ય છે, રાજસ્થાન જે રાજ્ય છે તેના પ્રથમ મહિલા આઈપીએસ છે ભાઈ, પ્રથમ મહિલા આઈપીએસ છે, બરોબર, મહિલા આઈપીએસ છે. કોમેન્ટમાં જણાવો આપણા ગુજરાતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ છે, મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો. કરંટ જોતા હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો કે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કોણ છે. અહીંયા રાજસ્થાન રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે, જેમનું નામ છે નીના સિંહ. તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ ના વિદ્યાર્થી મિત્રો મહાનિદેશક તરીકે. રાજસ્થાન રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર. હવે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, તેના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે અનિશ દયાલસિંહ, ઓપ્શન નંબર બી, અનિશ દયાલસિંહ, સીઆરપીએફ. હવે લખે છે આઈટીબીપી, ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ, બરોબર, ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ. રાહુલ રસગોત્રા, ઓપ્શન નંબર, વિદ્યાર્થી મિત્રો સી, બરોબર, આઈટીબીપી. અને નીતિન અગ્રવાલ તો બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટર જનરલ છે. હવે આ આસામ રાયફલ, બરોબર, ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન કરતા હોય છે. આ આસામ રાયફલ, બરોબર, આસામ રાયફલ ને પૂર્વોત્તર ભારત, બરોબર, પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવામાં આવે છે, બરોબર, ભારતનો પહેરી કહેવામાં આવે છે પૂર્વોત્તર ભારતનો. અને તેનું આસામ લખેલું છે તો તેનું વડું મથક આસામમાં નથી આવેલું, તેનું વડું મથક આવેલું છે મેઘાલયના શિલોંગની અંદર, બરોબર, તેનું વડું મથક આવેલું છે મેઘાલયના શિલોંગની અંદર, તેનું વડું મથક આવેલું છે. તો આ યાદ રાખજો આટલો પોઈન્ટ, બરોબર. આ ચાર નવી નિયુક્તિ તમારા સમક્ષ છે. સીઆરપીએફ ના નવા ડાયરેક્ટર જનરલ બન્યા અનિશ દયાલસિંહ, આઈટીબીપી ના ડાયરેક્ટર જનરલ બન્યા રાહુલ રસગોત્રા, નીતિન અગ્રવાલ બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સ ના ડાયરેક્ટર જનરલ, અને અત્યારે આપણા છે નીના સિંહ, રાજસ્થાન રાજ્યના વિદ્યાર્થી મિત્રો પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે, અને તેમને સીઆઈએસએફ ના મહિલા નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતનું પ્રથમ વાત ચાલી રહી છે તો ઇન્ડિયા ફર્સ્ટ વિલેજ એટલાસ કોણે રજૂ કર્યો? તો ભાઈ ગોવાએ. ઇન્ડિયા ફર્સ્ટ વિલેજ એટલાસ તો ગોવા. ઇન્ડિયા ફર્સ્ટ ડ્રોન કોમન ટેસ્ટિંગ સેન્ટર તો ભાઈ તમિલનાડુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા ફર્સ્ટ નાઇટ સ્ટ્રીટ રેસિંગ સર્કિટ ઇઝ બિલ્ટ ઇન ચેન્નઈ, બરોબર. ઇન્ડિયા ફર્સ્ટ વેદિક થીમ પાર્ક તો નોઈડા, ઉત્તર પ્રદેશના નોઈડાની અંદર. ઇન્ડિયા ફર્સ્ટ સોલર મિશન કયું છે? તો આદિત્ય L1. ઇન્ડિયા ફર્સ્ટ વોટર મેટ્રો તો કોચી, કેરળ. ઇન્ડિયા ફર્સ્ટ કન્સ્ટ્રક્શન ઇનોવેશન હબ તો કેરળ ની અંદર. ઇન્ડિયા ફર્સ્ટ અટલ ઇનોવેશન સેન્ટર ઇન ફિશરીઝ તો કેરળની અંદર. ઇન્ડિયા ફર્સ્ટ મોટોજીપી રેસિંગ ઇવેન્ટ તો ગ્રેટર નોઈડાની અંદર. ઇન્ડિયા ફર્સ્ટ વુમન કબડ્ડી લીગ હેડ ઇન દુબઈ, UAE. ઇન્ડિયા ફર્સ્ટ અંડર સી ટ્વીન ટનલ, ભાઈ ભારતની પ્રથમ અંડર વોટર ટનલ તો જવાબ આવશે મુંબઈ. અંડર વોટર મેટ્રો તો હુગલી રિવર કલકત્તાની અંદર. અને ઇન્ડિયા ફર્સ્ટ ઇન્ટરનેશનલ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક તો જોગી ગોપા આસામ. આ ભારતનું પ્રથમ જ્યારે ચર્ચા ચાલી રહી હોય ત્યારે આટલું કરી લેવું પડશે, બરોબર, કોઈ પણ પ્રશ્ન બનશે. આગળ છે ભાઈ, અયોધ્યા એરપોર્ટ નું નામ બદલવામાં આવ્યું છે, નવું નામ શું રાખવામાં આવ્યું છે? ઇમેજ ઉપરથી બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જોઈએ કે સાહેબ શું કહેવા માંગી રહ્યા છે, બરોબર. આ ઇમેજ કોની છે? તો અયોધ્યા એરપોર્ટ જે છે તેનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી વિદ્યાર્થી મિત્રો એરપોર્ટ કરવામાં આવેલું છે, બરોબર. મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ કરવામાં આવેલું છે, ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. હવે વિદ્યાર્થી મિત્રો અયોધ્યા જંકશન, બરોબર, અયોધ્યા જંકશન જે છે, અયોધ્યા રેલવે જંકશન, બરોબર, રેલવે જંકશન તેનું નામ બદલવામાં આવેલું છે. અને તેનું નામ કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો શ્રીરામ, બરોબર, અયોધ્યા, સોરી, તેનું નામ કરવામાં આવેલું છે અયોધ્યા ધામ સ્ટેશન, બરોબર, અયોધ્યા ધામ સ્ટેશન. આટલો મુદ્દો યાદ રાખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અયોધ્યા ભારતની, અયોધ્યા ઉત્તર પ્રદેશની પ્રથમ સૌર સિટી બનશે અયોધ્યા, બરોબર, સૌર સિટી બનશે અયોધ્યા, ઉત્તર પ્રદેશની પ્રથમ સૌર સિટી બનવા જઈ રહી છે, બરોબર, અયોધ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અયોધ્યામાં દેશનું મંદિર સંગ્રહાલય, બરોબર, દેશનું મંદિર સંગ્રહાલય, દેશનું મંદિર સંગ્રહાલય, બરોબર, મંદિર સંગ્રહાલય. તો પણ વિદ્યાર્થી મિત્રો અયોધ્યા કઈ જગ્યાએ ભાઈ? તો પણ અયોધ્યાની અંદર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અયોધ્યાની અંદર જટાયુ ક્રુઝ સેવા શરૂ થઈ. કઈ ક્રુઝ સેવા? તો ભાઈ જટાયુ ક્રુઝ, સોરી, જટાયુ ક્રુઝ સેવા, બરોબર, જટાયુ
ક્રૂધ સેવા કઈ જગ્યાએ શરૂ થઈ? તો પણ અયોધ્યાની અંદર, બરોબર, અયોધ્યાની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોસ્ટ આઈએમપી રેલવે સ્ટેશન ની વાત થઈ રહી છે, બરોબર, રેલવે સ્ટેશન ની અને બદલાયેલા નામની વાત થઈ રહી છે. અયોધ્યા એરપોર્ટ નું નામ બદલવામાં આવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ રેલવે જંકશન ની. અયોધ્યા રેલવે જે જંકશન હતું તેનું નામ અયોધ્યા ધામ સ્ટેશન કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક નોંધ કરજો, સંપર્ક ક્રાંતિ, બરોબર, સંપર્ક ક્રાંતિ જે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસ છે તેનું નામ વિદ્યાર્થી મિત્રો અક્ષરધામ એક્સપ્રેસ. આ રેલવે સ્ટેશન ને લગતા ત્રણ ચાર પોઈન્ટ તમને લખાઈ દો, બરોબર, રેલવે સ્ટેશન ને લગતા. તો સંપર્ક ક્રાંતિ, તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે અક્ષરધામ. હાવડા કાલકા મેલ, બરોબર, હાવડા કાલકા મેલ જે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસ છે તેનું નામ કરવામાં આવેલું છે નેતાજી, વિદ્યાર્થી મિત્રો, નેતાજી એક્સપ્રેસ, એટલે કે સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હુબલી જે સ્ટેશન છે, બરોબર, આ કર્ણાટકનું હુબલી ભારત દેશનું સૌથી લાંબુ સ્ટેશન છે, બરોબર, હુબલી સ્ટેશન ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. તેનું નામ બદલીને સિદ્ધરુદ્ધા કરવામાં આવેલું છે, બરોબર, સોરી વિદ્યાર્થી મિત્રો, તેનું નામ કરવામાં આવેલું છે સિદ્ધરુદ્ધા, બરોબર, સિદ્ધરુદ્ધા સ્ટેશન કરવામાં આવેલું છે. ત્યારબાદ અહીંયાથી બીજો પોઈન્ટ બને છે મુગલ સરાય સ્ટેશન. કયો છે? તો મુગલ સરાય સ્ટેશન. તેનું નવું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તેનું નામ નવું નામ છે આપણા પંડિત દીનદયાલ, બરોબર, ઉપાધ્યાય સ્ટેશન, બરોબર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન, ઉપાધ્યાય સ્ટેશન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાકોરી ટ્રેન એક્શન છે, બરોબર, એક છે કાકોરી ટ્રેન એક્શન. તેનું નવું નામ શું છે વિદ્યાર્થી? કાકોરી ટ્રેન લૂંટ છે, બરોબર, લૂંટ, ટ્રેન લૂંટ હતું. તેનું નવું નામ વિદ્યાર્થી મિત્રો કાકોરી ટ્રેન, જે વિદ્યાર્થી મિત્રો કાંડ, સોરી અહીંયા પણ ભૂલ છે થોડી, લૂંટ નહીં આવે, કાકોરી ટ્રેન, ટ્રેન કાંડ હતું, કાંડ સ્ટેશન હતું. તેનું નવું નામ છે વિદ્યાર્થી મિત્રો કાકોરી ટ્રેન એક્શન. શું છે? કાકોરી ટ્રેન એક્શન, બરોબર, કાકોરી ટ્રેન એક્શન. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો યુનેસ્કો, UNSCO, યુનેસ્કો એશિયા, બરોબર, એશિયા પેસિફિક, પેસિફિક એવોર્ડ કયા રેલવે સ્ટેશનને મળ્યો? તો ભાઈખલા રેલવે સ્ટેશન, બરોબર, ભાઈખલા રેલવે સ્ટેશન મુંબઈ ને મળ્યો છે. આટલા સુધીના આ મહત્વપૂર્ણ પોઈન્ટ બને છે. અયોધ્યા એરપોર્ટ નું નવું નામ બદલીને વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ. અયોધ્યા રેલવે જંકશન નું નામ અયોધ્યા ધામ સ્ટેશન, બરોબર, અયોધ્યા ધામ સ્ટેશન. અયોધ્યા સૌર સિટી બનશે. અયોધ્યાની ઉત્તર પ્રદેશની પ્રથમ દેશનું મંદિર સંગ્રહાલય અયોધ્યા, જટાયુ ક્રૂઝ સેવા, તો પણ અયોધ્યા. અયોધ્યાથી એટલા પોઈન્ટ ક્લિયર. સંપર્ક ક્રાંતિ, અક્ષરધામ, હાવડા કાલકા, નેતાજી, હુબલી સ્ટેશન સિદ્ધરુદ્ધા, મુગલ સરાય પંડિત દીનદયાલ, કાંકોરી ટ્રેન તો કાંકોરી ટ્રેન એક્શન, યુનેસ્કો એશિયા પેસિફિક ભાઈખલા એવોર્ડ કોને, સોરી, યુનેસ્કો એશિયા પ્રશાંત પેસિફિક એવોર્ડ કોને મળ્યો? કયા રેલવે સ્ટેશનને મળ્યો? તો વિદ્યાર્થી મિત્રો ભાઈખલા રેલવે સ્ટેશન મુંબઈ. ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે કોને મેન ઓફ ધ ઇયર 2023 એવોર્ડથી સન્માનિત કર્યા છે? બરોબર, તો અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો, આપણા ગૃહમંત્રી છે ભારત દેશના આપણા અમિત શાહ, અને જેઓ એવોર્ડ આપી રહ્યા છે એલપી હેમંતને. તો લેટિન અમેરિકા અને કેરેબિયન પરિષદના નિર્દેશક એલપી હેમંતને મેન ઓફ ધ ઇયર 2023 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બરોબર, અહીંયા એક લીટીમાં પ્રશ્ન પૂરો. વાસિની લારેડજ કોણ છે ભાઈ? આ વાસિની લારેડજ, તો વાસિની લારેડજ UAE નો ગ્રેટ અરબ માઇન્સ એવોર્ડ મળ્યો છે. બરોબર, વાસિની લારેડજ. ત્યારબાદ સુકુતા કુમાર પોલ, ભાઈ કોણ છે આપણા ભારતીય સુકુતા પોલ કુમાર? તો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યિક એવોર્ડ જીત્યા છે 2023. લાસ્ટમાં છે ડોક્ટર પૂનમ ખેત્રપાલ. કોણ છે ભાઈ આ પૂનમ ખેત્રપાલ? તો આપણા ભારતીય મૂળના છે અને તેમને ભૂતાન દેશનો નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ મેડલ મળ્યો છે. તો અહીંયાથી આટલી માહિતી વિદ્યાર્થી મિત્રો યાદ રાખી વધીએ આગળ. ચલો, ખિસકોલીની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કાચંડો છે, પણ તેને ખિસકોલી તરીકે ઓળખવામાં આવે છે. તો હાલમાં દક્ષિણ ચીન અને ઉત્તર વિયેતનામમાં ખિસકોલીની નવી પ્રજાતિની શોધ થઈ. આ પ્રજાતિનું નામ વાંગ ગાર્ડન ખિસકોલી છે. તેનું વૈજ્ઞાનિક નામ કેલોટેસ વાંગી છે. શું નામ છે? તેનું નામ છે કેલોટેસ વાંગી. તેની લંબાઈ છે 9 સેન્ટીમીટર. તેની જીભ કેવી છે? તો ભાઈ નારંગી. અને તેના શરીરનો ઉપયોગ ઔષધિ માટે થાય છે.
ક્લિયર છે, જોરદાર ટુ ધ પોઈન્ટ, ક્લિયર છે ને, ટુ ધ પોઈન્ટ. આગળ છે વાય ભારત મેટર્સ નામની પુસ્તક કોણે લોન્ચ કરી, ખાસ મહત્વનું, કેમ કે આપણા ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આપણા વિદેશ મંત્રી છે, તેમના દ્વારા, એસ જયશંકર દ્વારા આ પુસ્તક લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર. વાય ભારત મેટર્સ પુસ્તક લખવામાં આવેલી છે 2023માં. ભારતની તમામ ઉપલબ્ધિનું વર્ણન કરવામાં આવેલું છે આ પુસ્તકમાં, એક જ લીટીમાં જવાબ. આગળ છે કે વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023માં ભારતની કઈ મહિલાએ સિલ્વર મેડલ જીત્યો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે ઇમેજ છે આપણા કોનેરુ હમ્પીની છે. કોની છે? કોનેરુ હમ્પી. તો વિશ્વ રેપિડ ચેમ્પિયનશિપમાં ભારત દેશના કોનેરુ હમ્પીએ સિલ્વર મેડલ જીત્યો. 2019ની અંદર આ જ ચેમ્પિયનશિપમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ખાસ નોંધ કરી લેજો, એક જ લીટીમાં જવાબ. પોન્ડિચેરી વિશ્વવિદ્યાલયના કુલપતિ કોણ બન્યા? તો ભાઈ આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનકડ. તો પોન્ડિચેરી અને પુંડુચેરી પણ કહેવાય છે. વિશ્વવિદ્યાલય અધિનિયમ 1985માં સંશોધન કરી જગદીપ ધનકડને ઉપરાષ્ટ્રપતિ ને નવા ચાન્સેલર નિયુક્ત કરવામાં આવ્યા છે. પોન્ડિચેરીના મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી અને વિશ્વવિદ્યાલયની સ્થાપના છે 1985, બરોબર. વિશ્વવિદ્યાલયની સ્થાપના છે 1985. કયા દેશની ક્વોટ દ્વારા ભારત દેશના 8 પૂર્વ નૌસેના, બરોબર, 8 પૂર્વ નૌસેના અધિકારીઓની મોતની સજાને કેદમાં બદલી દેવામાં આવી? તો અહીંયા રાઈટ આન્સર છે આપણો કતર. શા માટે ભાઈ આવું કરવામાં આવ્યું? તો ભારત દેશના 8 પૂર્વ નૌસેના, બરોબર, વિદ્યાર્થી મિત્રો, 9 સેના અધિકારીઓની મોતની સજાને કેદમાં ફેરવવામાં આવી. તેઓ કતર દેશમાં એક શિપ ઉપર કામ કરી રહ્યા હતા, તેમના ઉપર જાસૂસીનો આરોપ લાગ્યો હતો, બરોબર. બીજા દેશની અંદર એક શિપ ઉપર કામ કરી રહ્યા હતા અને તેમના ઉપર જાસૂસી કરવાનો આરોપ હતો, માટે મોતની સજા સંભળાવવામાં આવી હતી. કતરની રાજધાની છે દોહા. અમીર કોણ છે? તેના તો શેખ તમીમ બિન હમદ અલથાની. અને પ્રધાનમંત્રી કોણ છે? તેના તો મોહમ્મદ બિન અબ્દુલ્લા રહેમાન બિન જસીમ અલથાની, બરોબર. તો આ વાત થઈ રહી છે કતરની. આગળ છે કે કયા બે રાજ્યોની વચ્ચે પાર્વતી કાલી સિંધ ચંબલ લિંક પરિયોજનાના કરાર થયા? પાર્વતી કાલી સિંધ ચંબલ લિંક પરિયોજનાના કરાર કરવામાં આવ્યા. તો અહીંયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચે પાર્વતી કાલી સિંધ પરિયોજના ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. નોંધ કરી દેજો, બરોબર, નોંધ કરી દેજો. ભારત દેશની પ્રથમ હિમાલયન એર સફારી કયા ભારતીય રાજ્યમાં શરૂ થઈ? તો એક જ લીટીમાં આન્સર છે વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાખંડ, બરોબર, ઉત્તરાખંડ. આગળ પ્રશ્ન છે કે કોટક મહિન્દ્રા બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા? કોટક મહિન્દ્રા. તો વિદ્યાર્થી મિત્રો, કોટક મહિન્દ્રા, બરોબર, કોટક મહિન્દ્રા બેંકના અધ્યક્ષ બન્યા છે સી એસ રાજન. ઓપ્શન નંબર સી છે, સી એસ રાજન. સ્થાપના થયેલી છે 1985 ને સ્થાપક છે ઉદય કોટક. કોટક મહિન્દ્રાના સ્થાપક કોણ છે? તો ઉદય કોટક. બેંક અને તેના મહત્વપૂર્ણ એમડી વિશેની માહિતી લેવી હોય બંધન બેંક, તો ચંદ્રશેખર ઘોષ, હેડક્વાર્ટર આવેલું છે કલકત્તા, વેસ્ટ બંગાળ. પંજાબ નેશનલ બેંક, તેના વિદ્યાર્થી મિત્રો નિર્દેશક અતુલ કુમાર ગોયલ, ન્યુ દિલ્હી. આઈસીઆઈસીઆઈ બેંક, સંદીપ બક્ષી અધ્યક્ષ, હેડક્વાર્ટર મુંબઈ. એચડીએફસી બેંક, શશીધર જગદીશન, મુખ્યમથક મુંબઈ. એક્સિસ બેંક, અમિતાભ ચૌધરી, મુખ્યમથક મુંબઈ. બેંક ઓફ ઇન્ડિયા, રજનીશ કર્ણાટક, મુખ્યમથક મુંબઈ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એમ વી રાવ, મુખ્યમથક મુંબઈ. કેનેરા બેંક, કે સત્યનારાયણ રાજુ, મુખ્યમથક બેંગ્લોર. કેનેરા બેંકનું મુખ્યમથક બેંગ્લોર. ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અજય કુમાર શ્રીવાસ્તવ, ચેન્નઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજ તો છે આપણી ગોરિલા ટેકનિક, સમજ્યા કે ના સમજ્યા? આજ તો છે આપણી ગોરિલા ટેકનિક, બરોબર. અહીંયા વાત થઈ રહી છે કે કોટક મહિન્દ્રા બેંકના ભાઈ અધ્યક્ષ કોણ બન્યા, તો વાત છે સી એસ રાજન, બરોબર. પણ આ જે બાકી રહી જાય તમારું, તમે ભૂલી ગયા હોય, બરોબર વિદ્યાર્થી મિત્રો, તમે અચૂક ભૂલી ગયા હોય તો એને અહીંયા મળશે તમને આ કરંટ અફેર્સ ની અંદર. માટે છે આ આપણી ગોરિલા ટેકનિક, બરોબર. ગોરિલા ટેકનિક ને આખું વર્ષ તમને આ રીતે જ હું ભણાવીશ. જે પ્રશ્ન હશે તેના રિલેટેડ, જે પણ વિદ્યાર્થી મિત્રો હશે તેના સુપડા સાફ કરીને જ આપણે આગળ વધવાનું. આગળ છે 1 જાન્યુઆરી થી
નવા વર્ષનો પ્રારંભ 2024 નો શુભારંભ. તો 1 જાન્યુઆરી થી શરૂ થતા કેલેન્ડર ને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે. કેવું કેલેન્ડર? તો ભાઈ ગ્રેગોરિયન કેલેન્ડર. ગ્રેગોરિયન ગ્રેગોરિયન ની શરૂઆત રોમન કેલેન્ડર થી થઈ હતી. રોમન કેલેન્ડર નું નવું વર્ષ 1 માર્ચ થી છે. ન્યુઝીલેન્ડ નું ઓકલેન્ડ વિશ્વનું પ્રથમ શહેર છે જ્યાં સૌથી પ્રથમ ગ્રેગોરિયન કેલેન્ડર ના નવા વર્ષનું આગમન થાય છે. ગ્રેગોરિયન બરોબર ગ્રેગોરિયન કેલેન્ડર ની શરૂઆત 15 ઓક્ટોબર 1582 માં થઈ હતી. અમેરિકાના નેપલ્સ ના ફિઝિશિયન એલોઇસિસ લિલીઅસ દ્વારા એક નવો કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ રશિયાએ કેલેન્ડરને રાજકીય આદેશથી સ્વીકાર લીધું અને અધિકૃત જાહેર કર્યું. આ કેલેન્ડરમાં પહેલો દિવસ 1 જાન્યુઆરી છે, નવું વર્ષ ગણવામાં આવે છે. 1 જાન્યુઆરી 1906 ના રોજ ભારતીય પ્રમાણ સમય અમલમાં આવ્યો હતો. બરોબર, તો આ છે નવા વર્ષની કેલેન્ડરની થોડી માહિતી. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન કે 1 જાન્યુઆરી ગાંધીજીના અંત્ય જ એવા મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ. તો ભાઈ મહાદેવભાઈ દેસાઈ જન્મ થયેલો છે 1 જાન્યુઆરી 1892, તેમનું અવસાન છે 15 ઓગસ્ટ 1942. ગાંધીજીના વિદ્યાર્થી મિત્રો હનુમાન અને ગણેશ કહેવામાં આવે છે. જન્મ 1 જાન્યુઆરી 1892. તેમના પુત્ર નારાયણ દેસાઈ દ્વારા મહાદેવના જીવન ચરિત્રને આલેખતી આ પ્રશ્ન 5 થી 6 પરીક્ષામાં પૂછાયેલો છે. ભાઈ અગ્નિકુંડમાં ઉગ્યું ગુલાબ કોનું છે? મહાદેવભાઈ દેસાઈ કોણે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો તેમના પુત્ર નારાયણ દેસાઈ દ્વારા લખવામાં આવેલું છે. હવે તેમના ચરિત્ર ગ્રંથોની તપાસ કરી લઈએ તો અંત્યંજ સાધુનંદ વીર વલ્લભભાઈ સંત ફ્રાન્સિસ મૌલાના અબુલ કલામ આઝાદ સ્વરાજ આંદોલન નિમિત્તે તેમણે એક ધર્મ યુદ્ધ માં અમદાવાદની મિલ મજૂરોની લડતનો ઇતિહાસ આલેખ્યો હતો. 1955 માં તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ 1942 ની અંદર આગા ખાન મહેલ ખાતે થયું હતું. બરોબર, આગા ખાન મહેલ ખાતે થયું હતો. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સ તમને કેવું લાગ્યું રિવ્યુ યુટ્યુબ ની અંદર તમારે આપવાનો છે, કોમેન્ટ કરવાની છે કે સર તમારું કરંટ અફેર્સ આ રીતનું છે. તમારા મનની અંદર જે હોય એ યુટ્યુબમાં લખવાનું મને કોઈ ખોટું નહીં લાગે. બરોબર, પણ કોમેન્ટ અવશ્ય કરવાની છે. જે પણ લોકો પણ વિડીયો જોવે છે કોમેન્ટ કરજો, થોડો ઉત્સાહ મળે. આનાથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો ધ હિન્દુ, ન્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવા પેપરોમાંથી સંશોધન કરી અને સારા સારા પ્રશ્નો હું તમારી સમક્ષ લાવી શકું, જેથી કરીને તમારો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર જાય નહીં. 2024 નું વર્ષ તમારા માટે સૌથી બેસ્ટ રહે એવી મારા તરફથી આશીર્વાદ છે. જય હિન્દ, જય ભારત.